વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આગામી લેક્ચરની અંદર આપણે ધોરણ 10ના સંસ્કૃત વિષયના પાઠ 3 સ્વસ્થવૃત્તમ સમાચાર વિશે અભ્યાસ કર્યો હતો. હવે આગળ એના સ્વાધ્યાયને આપણે સમજવાનું છે. સૌથી પહેલાં જોઈએ તો પહેલો પ્રશ્ન આપણી સામે આપ્યો છે કે અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિહ્નોતો, એટલે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. એની અંદર પહેલો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે બાલઃ કિમ સમાચરેત, બાલઃ કિમ સમાચરેત, એટલે બાળકને શું આચરણ કરવું જોઈએ. તો એનો જવાબ આવશે ખ, સ્વસ્થ વૃત્તમ. શું જવાબ આવશે? ખ, સ્વસ્થ વૃત્તમ. બીજો પ્રશ્ન છે ક્રિમ કૃત્વા સ્નાનમ સમાચરેત, શું કરી અને સ્નાન કરવું જોઈએ. તો એનો જવાબ આવશે ત્રણ, તૈલમદયમ કાયત્વમ સ્નાનમ સમાચરત, શરીર ઉપર તેલ લગાડીને જ પછી સ્નાન કરવું જોઈએ. એટલે બીજા પ્રશ્નમાં જવાબ શું આવશે? ગ. ત્રીજો પ્રશ્ન છે ત્વમ મિત્ર હિ ખાલી જગ્યા પાઠશાલામ ગચ્છઃ, ત્વમ એટલે ખાલી જગ્યા, કોની સાથે? તો કે મિત્ર હિ સમમ, સમમ એટલે કે સમાન વયના. તો જવાબ આવશે ખ, સમમ. ચોથો પ્રશ્ન હે સત્રોરપી ગુણા, તો જવાબ આવશે ક, ગ્રાહ્યા, શત્રુઓના ગુણોને પણ ગ્રહણ કરવો જોઈએ, એટલે ક, ગ્રાહ્યા. પાંચમો પ્રશ્ન છે જનૈહિ કિમ ધ્યેયમ, જનએ શું ધારણ કરવું જોઈએ કે શેનું ધ્યાન કરવું જોઈએ. તો જનૈહિ પરબ્રહ્મ, એટલે જવાબ આવશે ગ, જનૈહિ બ્રહ્મ ધ્યેયમ, જનોએ વ્યક્તિઓએ બ્રહ્મનું ધ્યાન કરવું જોઈએ. અંતિમ અને છેલ્લો પ્રશ્ન છે કથમ આસીને એના સંધ્યાવિધિ કરણીય, કયા મુખ તરફ આસન રાખી બેસી અને સંધ્યાવિધિ કરવી જોઈએ. તો એનો જવાબ આવશે ઘ, પૂર્વાભિમુખે, ન, પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસીને સંધ્યાવિધિ કરવી જોઈએ. આવી જ રીતના એના પછીનો પ્રશ્ન આપને આપ્યો છે એક વાક્યના સંસ્કૃત ભાષાયામ ઉત્તરતઃ, એક વાક્યની અંદર સંસ્કૃત ભાષામાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે પ્રાતઃકાલે કિમ સ્મરેત, પ્રાતઃકાલે સવારના સમયે શું સ્મરણ કરવું જોઈએ. તો પેલા શ્લોકના ત્રીજા પદની અંદર આવ્યું હતું પ્રાતઃકાલે જગત વિધાતારમ સ્મરેત, કોને સ્મરણ કરવું જોઈએ? તો કે જગત વિધાતારમ. બીજો પ્રશ્ન છે કિદૃશમ જલમ પીબેત, તો એનો સીધો જવાબ હે કે શુદ્ધમ જલમ પીબેત, ચોખ્ખા પાણીને પીવો જોઈએ. તો કિદૃશમની જગ્યાએ શું આવશે? શુદ્ધમ જલમ પીબેત. ત્રીજો પ્રશ્ન છે કિદૃશ તાતઃ પુત્રમ સમાધિશત, કેવા પિતાએ પુત્રને આદેશ આપ્યો? તો જવાબ આવશે પુત્ર હિતે રતઃ, તાતઃ પુત્રમ સમાધિશત, પિતા પુત્રના હિતમાં લાગેલા પિતાએ પોતાના પુત્રને આદેશ આપ્યો. ચોથો પ્રશ્ન હે કસ્ય સંસર્ગમ ત્યજેત, કોના સંસર્ગનો, કોની સાથે રહેવાનો ત્યાગ કરવો જોઈએ. તો એના જવાબમાં આવશે દુર્જનસ્ય સંસર્ગમ ત્યજેત, ખરાબ વ્યક્તિઓના સાથને છોડવો જોઈએ. પાંચમો પ્રશ્ન છે ક્રિમ કૃત્વા ઉત્તરમ દેયમ, શું કરીને જવાબ દેવો જોઈએ. તો જવાબ આવશે પ્રવિચારમ, પ્રવિચાર્યમ ઉત્તરમ દેયમ. શું આવશે? પ્રવિચાર્યમ ઉત્તરમ દેયમ. પછી પ્રશ્ન ત્રણ આપ્યો છે પુરુષ વચન અનુસારમ ધાતુરૂપે હિ રિક્ત સ્થાનાની પૂરયત, એટલે કે પુરુષ અને વચન અનુસાર ધાતુરૂપ પ્રમાણે ખાલી જગ્યાને પૂરો. એમાં જો પહેલા આપ્યું છે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, એવી રીતના બે પ્રશ્ન છે. ધાતુ કયો હે? ગમ ગચ્છ, એટલે પહેલાં શું આવશે? તો કે ગચ્છાની, ગચ્છાવ, ગચ્છા મ, પેલી ખાલી જગ્યામાં ગચ્છાની, પછી ગચ્છા વ આપેલું છે અને અંતમાં ગચ્છા મ. મધ્યમ પુરુષની અંદર પહેલાં આપ્યું હે ગચ્છ, તો પછી શું આવશે? ગચ્છ તમ અને છેલ્લે ગચ્છ ત. પછી અન્ય પુરુષની અંદર પહેલી ખાલી જગ્યા ખાલી હે, બીજી ખાલી હે, છેલ્લે ગચ્છ તું આવશે, તો ગચ્છા એમાં શું આવશે? તો કે ગચ્છાની, જવાબમાં શું આવશે એમાં? તો કે ગચ્છ તું, ગચ્છ તામ, ગચ્છન તું, પહેલી ખાલી જગ્યામાં ગચ્છ તું, બીજામાં ગચ્છ તામ, ત્રીજીમાં ગચ્છન તું. બીજો પ્રશ્ન આપ્યો છે એ આત્મને પદનો છે, એમાં પહેલાં આપ્યું છે વંદે, તો બીજું આવશે વંદે, વંદા વહે, વંદા મહે, પછી વંદ સ્વ, વંદ તામ, વંદ ધ્વમ અને વંદ ત, વંદ તે, વંદે તામ, વંદન, બરાબર હે. એના નીચે આપ્યો હે ચોથો પ્રશ્ન વચનાનુસારમ શબ્દરૂપે હિ રિક્ત સ્થાનાની પૂરયત, વચન પ્રમાણે શબ્દરૂપથી ખાલી જગ્યાને પૂરવાની છે. એમાં પહેલો શબ્દ આપ્યો છે ગુરો હો, તો શું આવશે? ગુરો હો, ગુરુભ્યામ, ગુરુભ્યઃ,
પછી આમાં મિત્રેય આપ્યું એટલે તૃતીય વિભક્તિ હે, તો મિત્રેણ મિત્રાભ્યામ મિત્રય હિ. પછી આપ્યું હે કાયે એટલે સપ્તમી વિભક્તિ હે, કાયે કાયયોહો કાયે સુ. ને ચોથું હે વસ્ત્રમ, તો વસ્ત્રમ પછી બાજુમાં આવશે વસ્ત્રે અને છેલ્લે આવશે વસ્ત્રાની, વસ્ત્રમ વસ્ત્રે વસ્ત્રાની. અને છેલ્લો પાંચમો પ્રશ્ન છે કે માતૃભાષાયામ ઉત્તરમ લિખત, એમાં પેલો પ્રશ્ન છે પદ્યને આધારે દિનચર્યાનું આલેખન કરો, એટલે આખા પદ્યનો પહેલેથી લઈ અને અંત સુધી જે અર્થ આપવામાં આવ્યો છે એ લખવાનો છે. કે બાળક પથારીમાંથી ઊભો થા, સ્વસ્થ રુત એટલે કે સ્વાસ્થ્ય માટેનું આચરણ કર, જગતના વિધાતાનું સ્મરણ કર, ત્યાર પછી શુદ્ધ પાણીને પી, સૌ ડગલા ચાલીને શૌચક્રિયા કર, સાબુથી હાથને સાફ કર, શરીર ઉપર તેલ લગાડીને સ્નાન કર. એ જે આખી આખી દિનચર્યા છે એ આ લખવાની છે. અને બીજું પદ્યમાં વપરાયેલા વિદ્યાર્થના રૂપોને વિદ્યાર્થક રુદંતના રૂપોમાં બદલો. આ આપણે જ્યારે રૂબરૂ મુલાકાત થશે ત્યારે એનો અભ્યાસ કરીશું. આજે આ એટલું સ્વાધ્યાય છે જેને તમારે બુકમાં ઉતારવાનું છે. હવે આગામી લેક્ચરમાં આના પછીના પાઠનો અભ્યાસ કરીશું. વંદે માતરમ.